નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મજામાં હશો આપ સર્વેની કુશળતા ઈચ્છો છું અને વિઝિબલ એકેડમી કે જે દીપક હાઈસ્કૂલ સંચાલિત છે તેમાં આપ સર્વેનું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો તે મુજબ બેઝિક ઇંગ્લિશ ગ્રામર ની ચર્ચા અત્યારે આપણે કરી રહ્યા છીએ ગ્રામર સેક્શનમાં અત્યારે ચાલી રહ્યું છે મોડેલ ઓક્ઝિલરીઝ ઓર મોડેલ વર્બ્સ તેના પ્રથમ

ખૂબ સારી રીતે ગ્રામર હસ્તગત કરવાનો પ્રયત્ન કરતા હશો અને આ તમામ વસ્તુઓ તમને ખૂબ ખૂબ ઉપયોગી થવાની છે એટલું જ નહીં પરીક્ષામાં પણ તમને જે રીતે ફંક્શનલ ગ્રામર પૂછવામાં આવે છે તેમાં પણ આ જ વસ્તુ એટલી જ ઉપયોગી છે અને તેથી કરીને તેનો વ્યવસ્થિત અભ્યાસ કરો તે ઈચ્છનીય છે આજે લાસ્ટ ટાઈમ તમને ક્લ્યુ આપેલી જ હતી યુઝ્ડ ટુ આપણે શરૂ કરવાનું છે તો આવ રજૂ કરે છે જુઓ જ્યારે કોઈ ક્રિયાથી આપણે ટેવાયેલા હોઈએ ત્યારે યુઝડ ટુ નો ઉપયોગ થાય છે યુઝડ ટુ ભૂતકાળમાં વપરાય જ્યારે સાદા વર્તમાન કાળમાં રજૂ કરવામાં આવે ત્યારે ટુ બી યુઝ ટુ બની જાય છે એટલે એમ ઇઝ કે આર ટુ બને જ્યારે સાદા ભવિષ્ય કાળમાં શેલ બી કે વિલ બી યુઝ ટુ વપરાય હવે તેના એફર્મેટિવ સેન્ટેન્સીસ થી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તેમાં પ્રથમ એક્ઝામ્પલ જુઓ આઈ

જ્યારે અહીંયા યુ આવેલું છે તેથી કરીને તેની સાથે આર યુઝડ ટુ નો ઉપયોગ થયો છે તો આવો ઇઝ વાળું એક વાક્ય પણ જોઈ લઈએ ત્રીજું એક્ઝામ્પલ શી ઇઝ યુઝડ ટુ ગો ટુ સ્કૂલ એવરી ડે એટ ટ્વેલ્વ નૂન આ ત્રણે ત્રણ પ્રકારની વાક્ય રચનાઓ પ્રેઝન્ટ હેબિટને રજૂ કરે છે બરાબર હવે પાસ્ટ હેબિટના વાક્ય જોઈએ પાસ્ટ વાક્ય તમને અગાઉ જ કહ્યું એમ એમાં ટુ બી નું રૂપ નથી મૂકવામાં આવતું સીધું જ યુઝડ ટુ નો ઉપયોગ થાય ચોથું એક્ઝામ્પલ હી યુઝ ટુ ટ્રાવેલ બાય લોકલ ટ્રેન લાસ્ટ યર ઇન મુંબઈ પાસ્ટ હેબિટનું વાક્ય બીજું એક એના જેવું જ એક્ઝામ્પલ જુઓ ધી યુઝ ટુ ફોલો ધ રૂલ્સ ઓફ ધ નેશન ઇન દુબઈ

ટ્રાન્ઝેક્શન યુ સાથે વિલ બી મૂકવામાં આવ્યું અને ત્યાર પછી ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકાણું આ બંને વાક્ય વાક્ય નંબર છ અને સાત એ બંને ફ્યુચર હેબિટને રજૂ કરતા વાક્ય કહેવાય હવે આ જ પ્રકારની વાક્ય રચનામાં નેગેટિવ સેન્ટેન્સીસ જુઓ કઈ રીતે બને છે આઈ એમ નોટ અથવા એમ નોટ નું ટૂંકુ રૂપ એમ

જે હકારમાં નથી આવતું પરંતુ રૂપ આવી ચોથું એક્ઝામ્પલ યુ વેર નોટ યુઝડ ટુ રિમેમ્બર ધ સ્ટોરી તો શું મૂકવામાં આવ્યું હકાર વાક્યમાં સીધું યુઝ ટુ જ આવતું હતું પરંતુ જ્યારે નકાર વાક્યની વાત રજૂ કરવામાં આવેલી છે તેવા સમયે

ેબિટને રજૂ કરતી હોય તેવી વાક્ય રચનાઓ અહીંયા મૂકવામાં આવેલી છે એટલે કે રિપીટેડ એક્શન ઇન ધ પાસ્ટની વાક્ય રચના ભૂતકાળમાં એ બને છે હવે આગળની વાત રજૂ કરીએ એટલે કે આગળનું સહાયકારક ક્રિયાપદ એ છે ટુ બી ગોઈંગ ટુ ટુ બી ગોઈંગ ટુ એ શું રજૂ કરે એના વિશેની વાત રજૂ કરીએ જ્યારે કોઈ ક્રિયા નજીકના ભવિષ્યમાં થવાની જ હોય થવાની જ હોય અને થવાની જ હોય ત્યારે તેને રજૂ કરવા ટુ બી વપરાય છે એમાં એફર્મેટિવ સેન્ટેન્સીસ પહેલું વાક્ય આઈ વિલ વોચ ધ મૂવી ધીસ ઇવનિંગ એટલે હું આજે સાંજે મૂવી જોઈશ હવે એનું

ધ સોલ્જર્સ વેર ગોઈંગ ટુ એટેક ધે ન જો હવે આ ભૂતકાળ એટલે ભૂતકાળમાં ટુ બી ગોઈંગ ટુ સૈનિકો ત્યારે હુમલો કરવાના હતા આ ચાલુ ભૂતકાળની વાક્ય રચના નથી બરોબર સમજી લેજો આ ટુ બી ગોઈંગ ટુ ની વાક્ય રચના છે અને એટલા માટે વેર ગોઈંગ ટુ એટેક ધે ન પાંચમું ધ પુઅર સેડ મેન વોઝ ગોઈંગ ટુ જમ્પ ફ્રોમ ધ ટેન્થ ફ્લોર વેન યુ સેવડ હિમ છઠ્ઠું ધ એથ્લેટ્સ વિલ બી ગોઈંગ ટુ રન ધેન ગુજરાતી કેવું થાય અંગ કસરતકારો ત્યારે દોડવાના અથવા દોડવામાં હશે સાતમું વી શેલ બી ગોઈંગ ટુ અપિયર ફોર ધ ફર્સ્ટ પેપર નેક્સ્ટ યર એટ ધીસ ટાઈમ વી શેલ બી ગોઈંગ ટુ આવતા વર્ષે આ સમયે આપણે પ્રથમ પેપરમાં ઉપસ્થિત થવામાં હશું આ રીતે એનું ગુજરાતી થાય હવે નેગેટિવ સેન્ટેન્સીસ નકાર પ્રકારની વાક્ય રચના કઈ રીતે બને છે જુઓ વી વિલ નોટ સી ધ મેચ ટુ મોરો અથવા સાદા ભવિષ્યકાળનું વાક્ય થયું હવે એમાં ટુ બી ગોઈંગ ટુ વાપરીએ તો કેવી રીતના બને વી આર નોટ ટુ સી ધ મેચ મોરો બીજું વાક્ય આઈ વોન્ટ આઈ વોન્ટ પાર્ટિસિપેટ ઇન ધ ક્વીઝ કોમ્પિટિશન નેક્સ્ટ વીક હવે એમાં ટુ બી ગોઈંગ ટુ વાપરીએ આઈ એમ નોટ અથવા એ મન્ટ ગોઈંગ ટુ પાર્ટિસિપેટ ઇન ધ Quiz competition next week. Three. She will not declare the results. Emma to be going to She is not going to declare the results. The soldiers were not. Atva weren't going to fire the enemies. Pachmu. He was not Atva wasn't going to.

ટુ be going to નો ઉપયોગ વિલ સાથે પણ કરવામાં આવે છે હવે આ જ પ્રકારના વાક્યો પરંતુ ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં જોઈએ વાક્ય એમ આઈ ગોઈંગ ટુ સિંક મિસ્ટર પઠાણ યસ યુ આર ગોઈંગ ટુ સિંક હા તું ડૂબવામાં છો યસ યુ આર નો સાથે જવાબ નો યુ આર નોટ ગોઈંગ ટુ સિંક टूंक में नकार में नो यू आर अंट बीज उदाहरण आर दे रियली गोइंग टू अरेस्ट हिम आर दे रियली गोइंग टू अरेस्ट हिम यस दे आर रियली गोइंग टू एरेस्ट हिम यस दे आर नो साथे जवाब नो दे आर नॉट और आर गोइंग टू एरेस्ट हिम नो दे आर ત્રીજું ઇઝ હી ગોઈંગ ટુ એનાઉન્સ ધ કરફ્યુ ચાલુ સોરી ટુ બી ગોઈંગ ટુ નું વાક્ય અને એમાં રચના ઇઝ હી ગોઈંગ ટુ એનાઉન્સ ધ કરફ્યુ યસ હી ઇઝ ગોઈંગ ટુ એનાઉન્સ ધ કરફ્યુ યસ હી ઇઝ નો હી ઇઝ નોટ ઓર ઇઝન્ટ ગોઈંગ ટુ એનાઉન્સ ધ કરફ્યુ નો હી ઇઝન્ટ અને અને જો વાક્ય નકાર હોય તો તો આમ બને શી ગોઈંગ ટુ કિલ ધ રેટ પછી હવે એનો જવાબ નથી આપતા પાંચમું એક્ઝામ્પલ વેર ધે ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ ધેન અને જો આ જ પ્રશ્ન નકારમાં હોય તો ભવિષ્યકાળ ને રજૂ કરતું હોય તેવું શેલ વી નોટ બી ગોઈંગ ટુ ડાન્સ નાવ અને સાતમું વિલ યુ બી ગોઈંગ ટુ ટ્રીટ ધ કોરોના પેશન્ટ આ રીતે ટુ બી ગોઈંગ ટુ સાથેની વાક્ય રચનાઓ હકાર નકાર અને ઇન્વર્ઝન હકાર અને ઇન્વર્ઝન નકાર સાથે બનાવવામાં આવે છે અને હવે અંતિમ મોડેલ વાત આપણે રજૂ કરીએ અને એ છે ટુ બી અબાઉટ ટુ શું છે ટુ બી અબાઉટ ટુ એ શું રજૂ કરે સાવ નજીકના ભવિષ્યમાં સાવ નજીકના સમયમાં જ કોઈ ક્રિયા થવાની હોય

આઈ એમ અબાઉટ ટુ સ્ટાર્ટ માય વર્ક હું મારું કામ શરૂ કરવામાં જ છું અને ત્રીજું ટુ ઓપરેટ ધન્ટ તેઓ દર્દીની શસ્ત્રક્રિયા કરવામાં જ છે હવે ભૂતકાળમાં જ્યારે ટુ બી અબાઉટ ટુ આવે ત્યારે તેમાં સમય સૂચક શબ્દ કે વાક્ય આવે જેમ કે શી વોઝ અબાઉટ ટુ ટીયર ધ લેટર

તો ટુ બી અબાઉટ ટુ વાપરવામાં આવ્યું પણ સાથે સાથે વેન વાળું સમયને રજૂ કરતું હોય તેવું વાક્ય પણ મૂકવામાં આવેલું છે મિત્રો આવા અલગ અલગ સહાયકારક ક્રિયાપદો દ્વારા અંગ્રેજી ભાષા સમૃદ્ધ છે જો એ બરાબર સમજીએ અને તેનો યથોચિત ઉપયોગ કરતા શીખી જઈએ તો આપણું રાઈટિંગ વધુ વેલ્યુ વાળું બને જ્યારે જ્યારે યુનિટ શીખતા હોઈએ ત્યારે આવા કુબી દર્શક વાક્યોને સમજીએ અને વધુ સારું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આ સાથે આ મોડેલ ઓક્ઝિલરીઝ અહીંયા પૂર્ણ કરીએ છીએ આ મોડેલ ઓક્ઝિલરીઝ પછી હવેના તબક્કામાં આગળના નવા પોઈન્ટ્સ આપણે શીખવાના છે તો એની વાત હવે પછી આપણે મળીએ ત્યારે બેઝિક ઇંગ્લિશ ગ્રામરમાં કરીશું અત્યારે અહીંયા અટકીએ છીએ તમામ વિદ્યાર્થીઓ સરસ રીતે મસ્ત સતત અભ્યાસ કરતા રહો તેવી શુભકામના બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ